માતાજીના હૃદયમાં વિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વો સ્તુતિ કરે છે. પ્રભુના પ્રાગટ્યનો સમય થયો છે. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ રાત્રિના સમયે દશરથ મહારાજ સૂતેલા છે. અષ્ટમીની ઉત્તર રાત્રિ છે અને રામનવમીનો પ્રાતઃ કાળ છે. દશરથ રાજાને એક સુંદર સ્વપ્ન દેખાયું છે. મારા આંગણે મોટા મોટા ઋષિઓ આવ્યા છે, સાધુઓ મહાત્માઓ મારા આંગણે આવ્યા છે. હું બધાને વંદન કરું, બધા મને આશીર્વાદ આપે છે, ઉઠો ઉઠો હવે જય જયકાર થવાનો, હવે પરમાત્મા પધારે છે. દશરથ રાજાએ સ્વપ્નમાં જોયું છે હું સરયુજીમાં સ્નાન કરું, ઘરમાં લક્ષ્મી નારાયણની સેવા છે, બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, હું મારા નારાયણને દૂધથી અભિષેક કરું છું. સ્વપ્નમાં ભગવાનનો સુંદર શૃંગાર કર્યો છે. સ્વપ્નમાં ભગવાનને તિલક કરે છે, પુષ્પની માળા અર્પણ કરે છે. સ્વપ્નમાં દશરથ મહારાજ ભગવાનની આરતી કરે છે. આજે ભગવાન બહુ આનંદમાં વિરાજેલા છે, બહુ પ્રસન્ન છે, આવડે બોલશે એવું લાગે છે. દશરથ મહારાજ સ્વપ્નમાં આરતી ઉતારે છે. રાજાને એવું દેખાયું ઠાકોરજીના શ્રીઅંગમાંથી તેજ નીકળે છે અને તેજ કૌશલ્યાજીના પેટમાં જાય છે. સ્વપ્નમાં રાજાએ જોયું છે કૌશલ્યાજીના પેટમાં પરમાત્માએ પ્રવેશ કર્યો. કેવું સુંદર સ્વપ્ન! રાજા જાગ્યા છે. આજનું સ્વપ્ન બહુ સારું છે. દશરથ મહારાજ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા છે. બ્રાહ્મ મુહૂર્તમાં વશિષ્ઠ ઋષિ ધ્યાન કરવા માટે બેઠા હતા. સાષ્ટાંગ વંદન કરે છે, તમારા ધ્યાનમાં હું વિઘ્ન કરવા આવ્યો, ક્ષમા કરો, તમારી કૃપાથી આવું મેં સ્વપ્ન જોયું. તમે વેદ મંત્ર બોલતા હતા અને હું મારા ભગવાનને દૂધથી અભિષેક કરતો. સ્વપ્નમાં મેં શૃંગાર કર્યો, સ્વપ્નમાં હું આરતી કરતો હતો ત્યારે મેં જોયું ભગવાનના શ્રીઅંગમાંથી તેજ નીકળે, કૌશલ્યાજીના પેટમાં જાય છે. જે દિવસે તમારા ભગવાનની સેવા તમે સ્વપ્નમાં કરો, સ્વપ્નમાં ભગવાનની આરતી કરો, માનજો કે હવે ભાગ્યોદય થવાનો છે. ભગવાન કૃપા કરે છે ત્યારે આરંભમાં સ્વપ્નમાં દર્શન આપે છે. ગોપાંગ સહસ્રમાં ભગવાનનું એક નામ છે ભક્તાનામ સ્વપ્ન વર્ધન. વશિષ્ઠ ઋષિએ તે સાંભળ્યું છે, આ સ્વપ્ન બહુ સારું છે. રાજાએ પૂછ્યું છે આ સ્વપ્નનું શું ફળ મળશે. વશિષ્ઠ ઋષિએ વિચાર કરીને કહ્યું છે તારા ઘેર દીકરો થશે. મને એવું લાગે છે આજ સુધી આવો દીકરો કોઈના ઘેર થયો નથી, ભવિષ્યમાં થશે નહીં, પરમાત્મા પુત્ર રૂપે આવવાના છે તેનું આ સૂચક સ્વપ્ન. પરમાત્મા પુત્ર રૂપે આવશે. રાજાએ જયારે સાંભળ્યું છે આખો ભીની થઈ, મારા ગુરુદેવ જે બોલે છે એ સાચું થાય છે, મને કહ્યું પરમાત્મા પુત્ર રૂપે આવવા. દશરથ મહારાજ પૂછે છે ક્યારે પધારશે. વશિષ્ઠજીએ કહ્યું હવે ક્યારે પધારશે તે હું શું કહું, જગત કાળના આધીન છે અને કાળ એ રામના આધીન છે. રામ કાળના આધીન નથી, રામ કાળના માલિક છે, રામ રાજાધિરાજ છે. કાળ રામજીના આગળ હાથ જોડીને ઊભો રહે છે, રામ કાળના માલિક છે. હવે ક્યારે આવશે તે શું કહું, રાજાધિરાજ છે, એમને જયારે ઈચ્છા થાય ત્યારે કૃપા કરી તે આવશે. મને એવું લાગે છે 24 કલાકમાં ફળ મળવું જોઈએ. આ બ્રાહ્મ મુહૂર્તનું સ્વપ્ન છે, આ સ્વપ્ન હવે બીજા કોઈને કહીશ નહીં. ધ્યાન કરો, જપ કરો, જલ્દી આનંદની વાર્તા સાંભળીશું. દશરથ મહારાજ ધ્યાનમાં તન્મય થયા છે. આજ પ્રાતઃ કાળથી જ કૌશલ્યાજી ધ્યાન કરે છે. બધા નોકરોને દાસીઓને કૌશલ્યાજીએ આજ્ઞા કરી છે બધા બહાર જાઓ, હું ન ભૂલાવું ત્યાં સુધી અંદર આવશો. એકાંતમાં ધ્યાન કરવા બેઠા. જે દિન રામ જન્મ શ્રુતિ ગાવહી
તીરથ સકલ તહા ચલિયા. શ્રી અયોધ્યાજીમાં સરયુજીના કિનારે સંતોની ભીડ થઈ. વિરક્ત સાધુઓ, સંન્યાસી મહાત્માઓ, મહાપુરુષો સરયુ ગંગાને વંદન કરી સરયુજીમાં સ્નાન કરે. સીતારામ 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 કીર્તનમાં તન્મય થયા છે. અનેક વૈષ્ણવો દર્શન માટે જ્યારે આતુર બને છે ત્યારે જ ભગવાનનો અવતાર થાય. ભગવાન શંકર કૈલાસધામ છોડીને શ્રી અયોધ્યાજીમાં આવ્યા છે. ભગવાન શંકરના ઈષ્ટદેવ બાલક શ્રી રામ. વંદવુ બાલ રૂપ સોઈરા. બાલ સ્વરૂપમાં શિવજીની પ્રીતિ છે. વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું. ચાર વેદ શંકર ભગવાનના ચાર શિષ્યો થયા છે. અયોધ્યાની ભાગશાળી પ્રજા શંકર ભગવાનના દર્શન કરે, બધા વંદન કરે. આ બ્રાહ્મણ શંકર ભગવાનના જેવો લાગે છે. એની જટા કેવી છે, એના આંખમાં કેવું તેજ છે. બધા વંદન કરીને વિવેકથી પૂછે છે, મહારાજ ક્યાંથી આવ્યા છે, મહારાજનું નામ શું? શિવજીએ કહ્યું, મારું નામ સદાશિવ જોશી છે. બાલક રામનું ભવિષ્ય કૌશલ્યાજી બાલક રામને મારા ગોદમાં હશે. રામ સાથે રમવું છે, રામ સાથે એક થવું છે. લોકોને આશ્ચર્ય થાય. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. દશ દિશાઓ પ્રસન્ન થઈ છે. મંદ સુગંધ શીતલ વાયુ આવવા લાગ્યો છે. સાધુઓ મહાત્માઓ દર્શન માટે તરસે છે. ક્યારે દર્શન થશે, ક્યારે દર્શન થશે? પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સુયો મધ્યાહ્ન કાળમાં માતા કૌશલ્યાજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે શિયા વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર સિયા પવન સુતા હનુમાન ઉમાપતિ મહાદેવ ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. રામ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. જગતને બોધ આપ્યો છે, મારા ભક્તોનું ચારે બાજુથી રક્ષણ કરું. જે રામ સેવા કરે, જે રામ નામનો જપ કરે, ધર્મ અર્થ કામ અને મોક્ષ એના ચારે પુરુષાર્થ ભગવાન સફળ કરે. તેથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય થયું છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા. કૌશલ્યામાં સ્તુતિ કરે છે, આ તમારું સ્વરૂપ અતિ દિવ્ય છે. લોકોને શંકા થશે, આટલો મોટો અને ચાર હાથ વાળો દીકરો કેવી રીતે થયો? કી જય શિશુ લીલા અતિ પ્રિયસી. તમે બાળક, હું તમને ગોદમાં લઉં, પ્યાર કરું, તમે મને માં માં કહો. માતાજીને સ્વરૂપનું ભાન કરાવ્યું, પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કરી બે હાથવાળા બાલક શ્રી રામ લલાનું પ્રાગટ્ય છે. બાલક રામને કૌશલ્યામાં ગોદમાં લઈને બેઠા છે. એક એક અંગને નિહાળે છે. ચરણ કમલ, કર કમલ, નેત્ર કમલ, મુખ કમલ, દિવ્ય સુગંધ આવે. આ કેવો બાળક છે, ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. એક એક અંગને નિહાળે છે. રામની આંખ બહુ સુંદર છે. રામનું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. મારા રામને કોઈની નજર ન લાગે. નારાયણ 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 કીર્તન કરતા કરતા માતાજીએ નજર ઉતારી છે. એક દાસીને ખબર પડી, અંદર બાલકનો જન્મ થયો છે એવું લાગે છે. દાસી દોડતી દોડતી અંદર જાય છે.
કૌશલ્યાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલક રામ ના દર્શન થયા. પરમાનંદ એ જ રામ છે. રામ ના દર્શન કરતા દાસીને અતિ આનંદ થયો. દાસીને તો એવું થયું, આનંદ સમુદ્રમાં હું ડૂબી જઉં છું. રોમ રોમ માંથી આનંદ પ્રગટ થયો. ચિત્ર જેવી દાસી ઊભી છે, હાથ જોડ્યા છે, રામને નિહાળે છે. કૌશલ્યાજી એ જોયું કે દાસી આવી છે. કૌશલ્યા માના ગળામાં અતિ સુંદર ચંદ્રહાર હતો, તે માએ ઉતાર્યો, દાસીને આપે. દાસીને રામ દર્શનમાં એવો આનંદ થયો છે, એને ચંદ્રહાર લેવાની ઈચ્છા જ થતી નથી. દર્શનમાં એવી તન્મય થઈ છે. કૌશલ્યાજી આગ્રહ કરે છે, હું પ્રેમથી આપું છું, આજે તો લેવું જોઈએ. દાસીએ હાથ જોડ્યા છે અને કહ્યું છે, માં આ ચંદ્રહાર તમારા ગળામાં શું, હું ચંદ્રહાર લેવા આવી નથી. માં આજે મારો માગવાનો હક છે, હું જે માગું તે આપવું પડશે. કૌશલ્યાજીએ કહ્યું, આ તને ઓછું લાગે છે, તું માગ જે માગીશ તે તને, માં તમે પછી ના તો નહીં પાડો કે ના હું આપીશ. માં હું હાર લેવા આવી નથી, હું રામને લેવા આવી. મારા ગોદમાં 2 મિનિટ રામ. દાસીને પાસે બેસાડી છે. કૌશલ્યા માયના ગોદમાં બાલક રામ. હજારો વર્ષો થયા, આ જીવ ઈશ્વરથી અલગ થયો છે. જીવને રામ વિયોગ થયો છે. રામ વિયોગ એ જ મોટો રોગ છે. દાસીના ગોદમાં બાલક રામ આવ્યા છે, એને અતિ આનંદ થયો. બાલક રામને છાતી સાથે પ્યાર કરે છે. જીવ ઈશ્વર એક થયા છે. આજે દાસીને સમાધિ લાગી. એક દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે ગઈ છે અને કહ્યું છે, વધાઈ વધાઈ, એ લાલા ભયો, બાળકનો જન્મ થયો. દશરથ મહારાજ પ્રતીક્ષા કરતા હતા. દાસીને પૂછે છે, બાળક કેવો થયો છે? કે મહારાજ કેવો થયો છે, હું શું વર્ણન કરું? આંખને દેખાય છે, આંખને બોલતા આવડતું નથી. આ જીભ બોલે છે પણ જીભ આંધળી છે. જીવ મને ક્યાં દેખાય છે? આંખને બોલતા આવડતું નથી. રામ કેવા છે એ તો વેદો પણ વર્ણન કરી શકતા નથી. દાસી શું બોલે, બહુ બહુ સુંદર છે. આવું તો જગતમાં થયો નથી, થવાનું નથી. ઘરમાં નારાયણની સેવા છે. નારાયણના જેવો જ દીકરો થયો છે. એનો રંગ નારાયણના જેવો શ્યામ છે. એની આંખ નારાયણના જેવી અતિ સુંદર છે. નારાયણને 4 હાથ છે અને તમારા બાળકને 2 હાથ છે, એટલું જ અંતર છે. રાજાને યાદ આવે છે, ગુરુદેવે મને કહ્યું હતું પરમાત્મા પુત્ર રૂપે આવવાનું. આનંદ થયો. સેવકો દશરથ મહારાજને સરયુજીના કિનારે લઈ ગયા છે. સરયુજીમાં સ્નાન કર્યું. આજે સેવકો દશરથ મહારાજને શૃંગારે. આજ સુધી દશરથ મહારાજ બહુ શૃંગાર કરતા નહોતા. એમનું જીવન બહુ સાદું હતું, અતિ સરળ હતા. એમનો એવો નિયમ હતો, આંગણે કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, એને આસનમાં બેસાડે, એને સુંદર વસ્ત્ર આભૂષણ આપે, એ બીજાને શૃંગારતા હતા. એમને બધાના આશીર્વાદ મળ્યા. કોઈ કોઈ વખત તો ઘરના નોકરોને પાટલે બેસાડે. નોકરના આશીર્વાદની જરૂર છે. નોકરોને વસ્ત્ર આભૂષણ આપે. એમને ઘરના નોકરો હૃદયથી આશીર્વાદ આપતા. જેને સર્વના આશીર્વાદ મળ્યા છે એના ઘેર સર્વેશ્વર આવે. સેવકોએ કહ્યું છે, આજે તો શૃંગાર કરવો જ પડશે. તમે ના પાડો એ ઠીક નથી. આજે બહુ મોટો ઉત્સવ કરવો છે. અયોધ્યાને શૃંગારે છે. રાજાને શૃંગારીને આસનમાં બેસાડ્યા છે. વસિષ્ઠાદિ ઋષિ આવ્યા છે. ગણપતિ મહારાજની પૂજા કરાવી. પુણ્ય વાચન થયું. નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી. દશરથ રાજાએ સાધુઓને, બ્રાહ્મણોને, ગરીબોને બહુ બહુ દાન આપ્યું છે. બધા હૃદયથી આશીર્વાદ આપે છે. દાન લેનારો કોઈ રહ્યો નથી. સોનાનો કટોરો છે, તે કટોરામાં મધ રાખ્યું છે. વસિષ્ઠ ઋષિ વેદ મંત્ર બોલે છે.
अग्निरायुष्मान स वनस्पति विरायुष्मान तेन त्वायुष्मन्तं करोमि सोम आयुष्मान स औषधि विरायुष्मान तेन त्वायुष्मन्तं करोमि समुद्र आयुष्मान स स्रवंती विरायुष्मान। ऋग्वेद यजुर्वेद नाम एक मंत्रो बोले भारत नु आयुष वधे भारत नु बल वधे एनु तेज वधे। वेद मंत्रो बोली ने मध ने अभिमंत्रित करी उसी दशरथ महाराज ना हाथ में ते कटोरो आप्यो छे। राजा ने समझावे छे आ अनामिका आंगळी बहु पवित्र छे कचली आंगळी पासे जे आंगळी छे ने अनामिका के એ પવિત્ર માની છે અંદર જવાનું છે અનામિકા આંગળી મધમાં બોળીને બાળકના જીભમાં મધ આપવાનું ગુરુદેવની એવી આજ્ઞા છે। હાથમાં મધનો કટોરો છે દશરથ મહારાજ અંદર જાય કૌશલ્યાજીના મહેલમાં જે બહુ બહુ ભીડ થઈ જે અંદર જાય છે એ રામ દર્શનના આનંદમાં એવો તન્મય થાય એને બહાર નીકળવાની ઈચ્છા જ થતી નથી એને દર્શનમાં તૃપ્તિ થતી નથી જે અંદર ગયો એ ફસાય છે। રામનો આનંદ એને મળ્યો છે। રોજનો નિયમ એવો હતો દશરથ મહારાજ કૌશલ્યાજીના મહેલમાં આવે ત્યારે ઘરની દાસીઓ લાજ કાઢે ખૂણામાં ઊભી રહે। આજ તો રામ દર્શનમાં એવી તન્મય થઈ છે દશરથ મહારાજ આવે છે પણ કોઈ લાજ કાઢતી જ નથી કોઈને લાજ રહી જ નથી રામ દર્શનમાં એવો આનંદ છે। સેવકો બોલે છે હટો હટો મહારાજ આવે છે કોણ સાંભળે છે। રાજાએ કહ્યું હટો હટો ના બોલો આ બધા આનંદમાં તન્મય થયા છે આ બધા મારા રામને આશીર્વાદ આપવાના છે આ બધાના આશીર્વાદથી મારો દીકરો સુખી થવાનો છે। બહુ સરળ છે બહાર હું ઉભો રહીશ આ લોકો આનંદ લે છે હું બહાર ઉભો રહીશ હટો હટો ના બોલો બહુ બોળા છે। આજે તો એવું થયું ઘર ધણીને કોઈ ઘરમાં જવા જ દેતા નથી બહુ સરળ છે આ લોકો આનંદમાં કેવા તંત્ર બહાર ઉભા છે। રામ દર્શન કરવા માટે દેવો આવ્યા છે ઋષિઓ આવ્યા છે બધાને રામ દર્શનમાં આનંદ થયો એકલો ચંદ્ર નારાજ થયો। ચંદ્ર રડવા લાગ્યો રામજી એને પૂછે છે કેમ રડે છે શું થયું ત્યારે ચંદ્રે કહ્યું મહારાજ સૂર્યને કઈ સમજાવો 12 કલાક થયા એક જ જગ્યામાં ઉભો રહ્યો છે હલતો જ નથી એ આગળ જાય તો પછી હું બહાર આવું ને એ અસ્તમાં જતો નથી। આજે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે મારા વંશમાં ભગવાન આવ્યા અતિ આનંદમાં સૂર્યરથની ગતિ સ્થિર થઈ છે રામ દર્શન કરવા આવ્યા છે રામ દર્શનમાં તૃપ્તિ થતી નથી ચંદ્રને ઉતાવળ થઈ છે। સૂર્ય અસ્તમાં જાય તો હું બહાર આવું મને બહાર આવવા દેતો નથી। રામચંદ્રને સમજાવે છે ધીરજ રાખજે આ અવતારમાં મેં સૂર્યને લાભ આપ્યો છે પણ હવે કૃષ્ણ અવતારમાં હું તારા માટે રાત્રે 12 વાગ્યા પછી આવી એને સમજાવ્યો છે। બાલકૃષ્ણ જ્યારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં છે। જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવકી આકાશમાં ચંદ્ર જાગે જગત ગાઢ નિદ્રામાં છે સૂતેલાને સંસાર મળે છે જાગનારને ભગવાન મળે જે સર્વકાળ ભગવાનના સન્મુખ રહે છે એ જાગ્યો છે। સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એ સૂતેલો છે જાગો જાગનારને ભગવાન મળે છે। ચંદ્રને કહ્યું છે તારા માટે રાત્રે 12 વાગ્યા પછી આવીશ। બાલક રામના દર્શન કરતા લોકોને અતિ આનંદ થાય છે બધા આશીર્વાદ આપે છે એવું લાગે છે કે દીકરો છે આવો કઈ દીકરો થતો હશે આ પરમાત્મા આવ્યા છે એવું લાગે છે। દશરથ મહારાજ સાંભળે છે મારા રામને લોકો પરમાત્મા કે છે લોકો ભલે એને પરમાત્મા માનતા હશે મારો એ દીકરો છે હું એનો પિતા છું મારો બાળક રામ હજુ મેં જોયો નથી આ પારકા બધા અંદર જાય છે દર્શન કરે બહુ શરમાળ છે હું કેવી રીતે કહું કે મારે અંદર જવું છે હવે આ લોકો સમજીને મને રસ્તો આપે તો સારું છે। રામ દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે રામ વિયોગ શરમ થતો નથી આંખમાં આંસુ આવે છે
રાજા ધ્યાનમાં આવ્યું છે, રાજાનો પ્રેમ બહુ વધ્યો છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું મારા પાછળ પાછળ રાજ દરબારમાં વશિષ્ઠ ઋષિને અતિશય મહાન છે, મહાન જ્ઞાની મહાન તપસ્વી વશિષ્ઠ ઋષિ છે. વશિષ્ઠ ઋષિ આવે ત્યારે બધા હાથ જોડીને ઉભા રહે છે. વશિષ્ઠજીના પાછળ પાછળ દશરથ મહારાજ ચાલે છે. અંદર પ્રવેશ કર્યો છે કૌશલ્યાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલક રામને નિહાળે. રામ અને દશરથની ચાર આંખ એક થઈ ભગવાન જેને નજર આપે એને દર્શનનો આનંદ મળે. કેવો દેખાય બાલક રામ દશરથ મહારાજને જોઈને ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા. મને ઓળખે છે, હું એનો પિતા છું, અમારો દીકરો છું, મારે કંઈ ગાયું થાય સુખી થાય એને કોઈની નજર ન જાય. કેવો દેખાય છે દશરથ મહારાજ જીવમાં મન આપે છે. વશિષ્ઠ ઋષિને કહ્યું કે હું મધ આપું છું, મંત્ર બોલો. બાલક રામના દર્શન કરતા કરતા વશિષ્ઠજીને સમાધિ લાગી, એમને કોઈ વેદ મંત્ર યાદ જ આવે મહાન જ્ઞાન છે. બાલક રામના દર્શનમાં એવા તન્મય થયા છે. રાજાએ કહ્યું હું મધ આપું છું, મંત્ર બોલો. કે મંત્ર શું હોય છે? હવે તો મારું નામ પણ મને યાદ આવતું. જગતને જે ભૂલે છે એને પરમાત્માનો આનંદ. તત્ર વેદાઃ અવેદાઃ ભવંતિ અથ મર્ત્યો અમૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. બ્રહ્મ સાક્ષાત્કારમાં નામ રૂપની વિસ્મૃતિ થાય છે. વશિષ્ઠજીને યાદ આવતું નથી મારું નામ હું કોણ ને તું કોણ. રામ દર્શનના આનંદમાં એવા તન્મય છે. બીજા બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગશાળી છે. અંદર જાય છે, કૌશલ્યા માને વંદન કરે છે, કૌશલ્યા માને મનાવે છે. માં મારા સખીએ મને કહ્યું બાળકમાં કે એક દિવ્ય શક્તિ છે, એક વાર મેં એને ગોદમાં લીધો, છાતી સાથે ચાપ્યો, પ્યાર કર્યો, મને જે આનંદ મળ્યો એ આનંદમાં જ હું રહું છું. મને બહાર પ્રકાશ દેખાય છે, અંદર પ્રકાશ દેખાય છે. પ્રકાશમાં મારો રામ રમે છે. એક વાર જે છાતી સાથે જે પ્યાર કરે છે એને એવો આનંદ મળે છે. મારી સખીએ મને કહ્યું છે માં બે મિનિટ રામ મને આપજો. કૌશલ્યા માને મનાવે છે. કૌશલ્યા માં બધાને વંદન કરે છે. તમારા આશીર્વાદથી દીકરો થયો છે. એક એકના ગોદમાં આપે છે. પુરુષો પણ ત્યાં આવ્યા હતા. સિપાઈઓનો પહેરો હતો. પુરુષોને કોઈ અંદર જવા દેતા નથી. આજે પુરુષોને બહુ દુઃખ થયું, હું સ્ત્રી થયો તો મને અંદર પ્રવેશ મળવાનો. મને કહે છે બહાર ઉવારો, અંદર જવાનું નહીં. દશરથ રાજાને કહ્યું છે અમે બહુ આશા રાખીને આવ્યા, આજે અમને નિરાશ ન કરો. કૌશલ્યા અમારી માં છે. કૌશલ્યા માના ભોગમાં બાલક રામના દર્શન કરવા અમે આવ્યા છે. રાજા દશરથને પ્રજા પ્રાણ કરતા પ્યારી લાગે. આજે કોઈને નારાજ ન કરો, આ બધા મારા રામને આશીર્વાદ આપવા આવ્યા છે. દશરથ રાજાએ થોડી બહાર નજર કરી, બહુ ભીડ થઈ છે. આટલા બધા લોકો અંદર કેવી રીતે આવે, બહાર ક્યારે નીકળે? આજે કોઈને નારાજ ન કરો, આ બધા મારા રામને આશીર્વાદ આપવા આવ્યા છે. આ બધાના આશીર્વાદથી દીકરો સુખી થવા. દશરથ રાજાએ વિચાર કરીને કૌશલ્યાજીને કહ્યું છે મહારાણી બહુ ભીડ થઈ છે, મારી એવી ઈચ્છા છે તમે જ બહાર આવીને આંગણામાં બેસો તો બાળકને ગોદમાં લઈને તમે આંગણામાં બધાને રાજી કરો, આજે કોઈને નારાજ કરો. આજે કૌશલ્યામાં બહાર આંગણામાં બેઠા છે, બાળક રામ ગોદમાં છે. અયોધ્યાની ભાગશાળી પ્રજા દર્શન રામ દર્શનમાં એવો આનંદ થયો, કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી, કોઈને ભૂખ લાગતી નથી. રામનવમીના દિવસે બધા ઉપવાસ કરે. અતિ આનંદમાં જીવ ભૂખ અને તરસને ભૂલે છે. ઉત્સવના દિવસે ભૂખ તરસ ભૂલાય, દેહ ભાન ભૂલાય તો જ ઉત્સવ સફળ છે. કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી. બધા દર્શનમાં તન્મય થયા છે. કૌશલ્યાજી બધાને હાથ જોડે. કૌશલ્યાજી બધાને કહે છે તમારા આશીર્વાદથી દીકરો થયો છે. હું તો નામની માં છું,
મારા રામને આશીર્વાદ આપો, લોકોને આનંદ થાય છે, મારા આશીર્વાદથી દીકરો થયો છે. કૌશલ્યાજીએ કહ્યું કે આ તમારો બાળક છે, રામ મારો છે. બધાને એવો આનંદ થયો, અતિ આનંદમાં. સીતારામ 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 જય સીતારામ જય 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 સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ જય સીતારામ
सीताराम 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 जय सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम जय सीताराम 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 जय सीताराम जय सीताराम 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 जय सीताराम जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम जय सीताराम 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 जय 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 सीताराम सीताराम जी महाराज हम जी महाराज पवन सुत Bye.
ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. તસ્યાપી ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિ. શ્રીરામલક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિતં રાજન્ ઋષિભિસ્તત્વદર્શિભિઃ શ્રુતં વર્ણિતં ભૂરિ ત્વયા સીતાપતેર્મુહુ. શ્રીરામ વિના આરામ મળતો નથી. સંસારમાં જે સંતોને શાંતિ મળી છે તે બધા સંતોએ શ્રી સીતારામજીની સેવા કરી છે. શ્રી રામ ભક્તિ બધાના માટે અતિ આવશ્યક છે.